વલસાડના વાંસદામાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. વાંસદા પંચાયતના બે સભ્યો ભાજપમાં જોડાયા. નાણામંત્રી અને સાંસદના હસ્તે કેસરીયો ખેસ પહેર્યો છે. વિકાસના કામ ન થતા હોવાનું કારણ આપીને કોંગ્રેસ છોડી. ધારાસભ્ય અનંત પટેલ કામમાં સહકાર ન આપતા હોવાનો પણ આરોપ. ભાજપના વિકાસના કામો જોઈને પક્ષ પલટો કર્યાનો પણ દાવો. વાંસદા તાલુકા પંચાયતની ચારણવાડા બેઠકના સભ્ય યોગેશ દેસાઈ અને વાંગણ બેઠકના બશુભાઈ બિરારીએ નાણામંત્રી કનુભાઈ પટેલ અને સાંસદ કેસી પટેલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો છે. અમારી વાંસદા તાલુકાની ચારણવાડા છ બેઠક છે, એમાં અમારા અનંતભાઈ સાહેબ છે તે અમને કામો આપતા જ ન હતા. અમને લખી લખીને અમે એમને આપીએ, પરંતુ અમને કામો આપ્યા નહીં. અત્યાર સુધી એક પણ કામો આપ્યા નથી ને અમને કોઈ કામો આપતા જ નથી. એટલે અમે વિકાસના કામો માટે ભાજપ સાથે જોડાયા છે. તો આપે સાંભળ્યું, વાંસદા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. નિવેદન પણ સામે આવ્યું છે કે અમને અત્યાર સુધી કોઈ કામો આપ્યા જ નહોતા અને તેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. વાંસદા પંચાયતના બે સભ્યો ભાજપમાં જોડાયા. નાણામંત્રી અને સાંસદના હસ્તે તેમણે કેસરિયો ધારણ કર્યું છે. વિકાસના કામ ન થતા હોવાનું કારણ આપ્યું અને કોંગ્રેસ છોડી છે. ધારાસભ્ય અનંત પટેલ કામમાં સહકાર ન આપતા હોવાનો પણ આરોપ છે. ભાજપના વિકાસના કામો જોઈને પક્ષ પલટા કર્યાનો પણ દાવો. વાંસદા તાલુકા પંચાયતની ચારણવાડી બેઠકના સભ્ય યોગેશ દેસાઈ અને વાંગણ બેઠકના બસુભાઈ વિરારીએ નાણામંત્રી કનુભાઈ પટેલ અને સાંસદ કેસી પટેલના હસ્તે ભાજપનો કેસ પહેર્યો છે. તો ધારાસભ્ય અનંત પટેલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે. અનંતભાઈ, આપનું સ્વાગત. ઝી 24 કલાકમાં આપના પર સતત આરોપો લાગ્યા છે કે કામમાં સહકાર નથી આપતા. હેલો જી, પૈસાના માટે જવાનું હોય છે. આ લોકોને પૈસાની ભૂખ હતી, પૈસાની લાલચ આપીને અમારા સભ્યોને લે છે, પરંતુ અમને એનાથી કોઈ ફરક પડવાનો નથી. અત્યારે હાલનું ઇલેક્શન ગયું તેમાં પણ તમે જોઈ લો અને એમને પૂછો કે કઈ રીતનો સહકાર જોઈએ, શેનો સરકાર જોઈએ. પણ આનંદભાઈ, અત્યારે તો કોઈ ચૂંટણીઓ નથી આવતી અને અત્યારે તો એવી કોઈ બાબત બી નથી પદની, તો પછી સેના પૈસાના જોડે જે લોકો જઈ રહ્યા છે 6 મહિના પછી. એટલે અત્યારે ઓગસ્ટ મહિનામાં તાલુકા પંચાયતનું માળખું બદલાતું હોય છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ન્યાય સમિતિ એવી પણ લાલચ એમને આપી હોય ને પૈસા પણ એમને આપ્યા હોય, એટલા માટે જાય છે. હવે સહકાર કેવો જોઈએ, કેવી રીતનો સહકાર જોઈએ અથવા કઈ રીતે સહકાર નથી આપતા એ મને ખબર નથી. એ તમે તમારા મારફતે તમે પૂછી જાઓ તો ખબર પડે. કોંગ્રેસ છોડતા પહેલા આ બંને આપને મળ્યા હતા ખરી? વાતચીત થઈ હતી કોઈ? ના ના. વિકાસના કામો નથી થતા તેવો પણ તેમનો આરોપ છે. એમને પૂછો, એમના વિસ્તારમાં જ આરટીઆઈ કરીને જોઈ લો કે વિકાસના કામો થયા છે કે નથી થયા. તો પછી કોંગ્રેસ છોડવાનું એ બંનેને એ સિવાય પણ એટલું પૂછી શકાય કે તમારા વિસ્તારમાં જ્યારે મફત ચૂલા વિતરણ કરતા હતા ત્યારે તમને સાથે રાખીને તમારા દરેક ગામના લોકોને અમે મફત ચૂલા આપ્યા, હવે એને શું, એને સહકાર કહેવાય કે નહીં સહકાર કહેવાય? તો પછી કોંગ્રેસ છોડવાનું કારણ શું એમનું? અંદરો અંદર કોઈ વિખવાદ? પૈસા, પૈસા, કોઈ વિખવાદ નથી. પૈસાની લાલચ આપી હોય છે અને અત્યારે કટોકટી પર છે. અમે વાંસદા તાલુકામાં એક સભ્ય માત્ર એમની પાસે વધારે છે બીજેપી પાસે, એટલે એમને ખબર છે કે હવે આ તૂટી જાય એવું છે તાલુકા પંચાયત, અને એના માટે એમણે એમને પૈસાથી એમને વેચાતા લેવામાં આવ્યા. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સતત આરોપ લાગ્યા છે કે વિકાસના કામોમાં સાથ સહકાર નથી આપતા. વાંસદા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. બે સભ્યોએ પદ છોડ્યું છે અને તેઓ ભાજપમાં જોડાયા.